ધારો કે આપણી પાસે એક બહુપદી પી ઓફ એક્સ છે, આપણે તેના અવયવ પાડ્યા છે, તો આપણે આ બહુપદીને અવયવ સ્વરૂપે લખીએ. એક્સ ઓછા એક ગુણ્યા એક્સ વત્તા બે ગુણ્યા એક્સ ઓછા ત્રણ ગુણ્યા એક્સ વત્તા ચાર. હવે આપણે આ વિડીયોમાં આ બહુપદીના શૂન્ય એટલે કે ઝીરોઝ શોધવા માંગીએ છીએ. તમે કહેશો કે બહુપદીનો શૂન્ય એટલે શું થાય? તે એક્સની એવી કિંમતો છે જે આ બહુપદીને શૂન્ય બનાવે. જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો એક્સની એવી કિંમતો કઈ છે જે પી ઓફ એક્સને શૂન્ય બનાવે છે? અથવા જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો એક્સની એવી કિંમતો કઈ છે જેના કારણે આ પદાવલી શૂન્ય થાય? તો એક્સની એવી કઈ કિંમતો છે જેના માટે એક્સ ઓછા એક ગુણ્યા એક્સ વત્તા બે ગુણ્યા એક્સ ઓછા ત્રણ ગુણ્યા એક્સ વત્તા ચાર બરાબર શૂન્ય થાય? તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો. અહીં મહત્વની બાબત એ છે કે તમારી પાસે આ પદાવલીઓનો ગુણાકાર છે. જો આમાંની કોઈ પણ એક પદાવલી શૂન્ય થઈ જાય તો બાકીની પદાવલીઓ કઈ છે તે મહત્વનું નથી, કારણ કે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સાથે કરવામાં આવે તો તેના બરાબર શૂન્ય જ થાય, જેને આપણે શૂન્ય ગુણાકારનો ગુણધર્મ કહીએ છીએ. જો તમે આમાંની કોઈ પણ એક પદાવલી માટે એક્સની કિંમત શોધી નાખો જે તે પદાવલીને શૂન્ય બનાવે, તો તેના કારણે આ આખી જ પદાવલી શૂન્ય થઈ જશે. તેથી જો આપણે આ બહુપદીના શૂન્યોની વાત કરીએ તો તેના માટે એક્સની એક કિંમત એ થશે જે આ એક્સ ઓછા એકને શૂન્ય બનાવે, એક્સ ઓછા એકને શૂન્ય બનાવે. હવે આવું ત્યારે જ શક્ય છે જ્યારે અહીં એક્સ બરાબર એક હોય. આપણે આ સમીકરણની બંને બાજુ એક ઉમેરી શકીએ તેથી આપણને એક્સ બરાબર એક મળે. આમ અહીં આ બહુપદીનું એક શૂન્ય એક્સ બરાબર એક છે. જો આપણે તેને બીજી રીતે લખવું હોય તો તેને આપણે આ પ્રમાણે લખી શકીએ. જ્યારે એક્સની કિંમત એક મૂકીએ ત્યારે આ બહુપદી શૂન્ય થાય. હું તે કઈ રીતે જાણી શકું? જો આપણે અહીં એક મૂકીએ તો અહીં આ પદાવલી એક્સ ઓછા એક શૂન્ય થાય, અને પછી આ બધાનો શૂન્ય સાથે ગુણાકાર પણ શૂન્ય જ થાય. હવે આ જ સમાન ખ્યાલની સાથે આપણે બહુપદીના બાકીના શૂન્ય પણ શોધી શકીએ. હવે કઈ કિંમત આ ભાગને શૂન્ય બનાવે? એક્સની કઈ કિંમત એક્સ વત્તા બે ને શૂન્ય બનાવે? જો આપણે એક્સ બરાબર ઋણ બે લઈએ તો અહીં આ પદાવલી શૂન્ય થઈ જાય. તેથી એક્સ બરાબર ઋણ બે આ બહુપદીનો બીજો શૂન્ય થશે. આપણે આ રીતે આગળ ને આગળ વધી શકીએ. હવે એક્સની કઈ કિંમત એક્સ ઓછા ત્રણ ને શૂન્ય બનાવે? જો આપણે એક્સ બરાબર ત્રણ લઈએ તો તે અહીં આ ભાગને શૂન્ય બનાવે, અને તેના કારણે આ આખી બહુપદી પણ શૂન્ય થઈ જાય. અને હવે અંતે એક્સની કઈ કિંમત એક્સ વત્તા ચાર ને શૂન્ય બનાવે? જો એક્સ બરાબર ઋણ ચાર લઈએ તો અહીં આ ભાગ શૂન્ય થઈ જાય. આમ આપણે આ બહુપદીના ચાર શૂન્ય શોધ્યા. જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે આ બહુપદી શૂન્ય થાય, જ્યારે એક્સ બરાબર ઋણ બે હોય ત્યારે આ બહુપદી શૂન્ય થશે, જ્યારે એક્સ બરાબર ત્રણ હોય ત્યારે પણ આ બહુપદી શૂન્ય થાય, અને જ્યારે એક્સ બરાબર ઋણ ચાર હોય ત્યારે પણ આ બહુપદી શૂન્ય થાય. હવે બહુપદીના શૂન્યો વિશે રસપ્રદ બાબત કઈ છે? તમે આ શૂન્યનો ઉપયોગ કરીને આ બહુપદીનો આલેખ કેવો દેખાશે તે જાણી શકો. ઉદાહરણ તરીકે આપણે અહીં જાણીએ છીએ કે આ બહુપદી આ શૂન્યો આગળ શૂન્ય થાય. હું અહીં એક રફ આલેખ દોરીશ. આ એક્સ અક્ષ છે અને અહીં આ વાય અક્ષ છે. વાય અક્ષ એક બે ત્રણ ચાર, અહીં ડાબી બાજુ ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે આ બહુપદીની કિંમત શૂન્ય થાય, માટે તે એક્સ અક્ષને આ જગ્યાએ છેદે છે. તેની કિંમત શૂન્ય એક્સ બરાબર ઋણ બે આગળ તેની કિંમત ફરીથી શૂન્ય થશે જે અહીં છે, ત્યારબાદ એક્સ બરાબર ત્રણ, અને પછી અંતે એક્સ બરાબર ઋણ ચાર. ફક્ત આટલી માહિતી પરથી તે આલેખ કેવો દેખાશે તે આપણે કહી શકીએ નહીં. તેના માટે આપણે બીજી બાબતો પણ શોધવી પડશે, જેમ કે આ આલેખ એક્સ અક્ષની ઉપર આવશે કે નીચે આવશે. પરંતુ આપણે એટલું જાણીએ છીએ કે તે અહીં આ બિંદુઓ આગળ એક્સ અક્ષને છેદે છે, માટે તેનો આલેખ કંઈક આ રીતે દેખાઈ શકે. તે આલેખ કંઈક
આ પ્રમાણે દેખાઈ શકે અથવા તે આલેખ કંઈક આ પ્રમાણે પણ દેખાઈ શકે, પરંતુ તે ચોક્કસ કેવો દેખાશે તે શોધવા આપણે હજુ વધારે ગણતરીઓ કરવી પડે. પરંતુ મેં અહીં આ આલેખ દોર્યો છે અને તે કંઈક આ રીતે દેખાય છે. તમે અહીં જોઈ શકો કે આપણે જે પ્રમાણે અનુમાન કર્યું હતું તે જ પ્રમાણે આ આલેખ દેખાય છે. તે ચાર એક્સ ની કિંમતો આગળ એક્સ અક્ષને છેદે છે. અહીં આ એક્સ બરાબર ઋણ ચાર છે, જે બહુપદીનો એક શૂન્ય છે. ત્યારબાદ આ એક્સ બરાબર ત્રણ, જેને તમે અહીં જોઈ શકો, તે પણ બહુપદીનો એક શૂન્ય છે. ત્યારબાદ એક્સ બરાબર ઋણ બે, જે અહીં છે, તે પણ બહુપદીનો શૂન્ય છે. અને અંતે એક્સ બરાબર એક. આપણે ભવિષ્યના વિડીયોમાં આના વિશે ઊંડાણમાં અભ્યાસ કરીશું.